નવસારીમાં 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા પણ હતા જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખ્યો છે। નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો। કોલેરાના કારણે એક મોત બાદ બીજું મોત થતું હતું જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા। ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મૂક્યો કે એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને એક નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે, જેને આદિવાસીઓએ માન્યું અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો જેમાં એક માટીમાંથી બનાવેલું મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી, સાથે જ કોલેરાના ભાગરૂપે માનતા પણ લીધી હતી। ત્યારબાદ દિવાસાના દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો, જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ પણ ઘટ્યા હતા। ત્યારથી દર વર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે। લોકો ઢીંગલા બાપાની માનતા રાખી દર્શને જાય છે અને શ્રદ્ધાપૂર્વક શોભાયાત્રામાં પણ જોડાય છે। દિવાસાના દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ બને છે અને દાંડીવાડથી પૂર્ણા નદી સુધીના રૂટ પર મેળો ભરાય છે। લોકમાન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા કે જીવનની કંઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે, જેથી લોકો માનતા પણ પૂરી કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે ઢીંગલાને સિગરેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે। નવસારી જિલ્લામાં આવેલું દાંડીવાડ વિસ્તારમાં દિવાસો મહોત્સવ આશરે 101 વર્ષ પહેલાંની જે લોકવાયચાથી ચાલી આવેલી પરંપરા કે નવસારી દાંડીવાડ વિસ્તારમાં જે એ સંજોગોમાં દારૂ તાળીના પીથાઓ ચાલતા હતા અને એ દારૂ તાળીના પીથાઓમાં આદિવાસી લોકો જે કામકાજ કરતા હતા અને એ કામકાજ કરતા વખતે એ સંજોગોમાં કોલેરાનો મોટો રોગ ફેલાયેલો હતો અને આદિવાસી લોકોમાં જે એક ગભરાટ અને ઉકળામણ અને માણસો તપોતપ મરતા હતા અને એ સંજોગોમાં એ પારસીને એવું થયું મનમાં કે આ તો આદિવાસી લોકો ઘણા દેવલોક પામી ગયા છે તો હવે શું કરવું જોઈએ। એમણે એક અગિયારીમાં જઈને એમને કંઈક અગ્નિદેવની આરાધના કરી અને આરાધના કર્યા પછી એવું નક્કી કર્યું કે એણે સપનું પડ્યું એટલે એમણે એવું નક્કી કરીને કહ્યું કે મારા જેવો માણસ બનાવો, મારા જેવો સોફો પહેરાવીને ફેટો બાંધીને સિગરેટ અને ગમબૂત અને વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં વ્યવસ્થિત કરો તો અને એ આદિવાસીના ઘરેથી એક પુતરું જેવું બનાવીને એમને 5 દિવસ એમની વિધિ જે થતી હોય લગ્નમાં વિધિ પૂજા કરીને એમને બધાના આદિવાસી લોકોને દારૂ તારી પાઈને આનંદ ઉત્સવથી રાખીને એ કોલેરાનો રોગ આવું કરવાથી નાબૂદ થયો હતો, દૂર થયો હતો અને એ સંજોગોમાં એ પારસીની કહેવા થકી આ રોગ દૂર થયો હતો। પરંતુ એ આ જે કામ સોંપ્યું હતું એક લલ્લુભાઈ પાંચિયાભાઈ હતા વડીલ, એમના થકી એમના જ ઘરેથી આ કાર્ય પરિપૂર્ણ થયું હતું અને ત્યાર પછી આજે એમના જ ઘરેથી તે 100 વર્ષથી આજ સુધી એમના જ ઘરેથી એમની ચોથી પેઢીમાં એમનો છોકરો રતિલાલ છનાભાઈ જે છે એ જ આજે ત્યાં એમની પુત્રું બનાવીને વ્યવસ્થિત એની પૂજાપાઠ કરે છે અને એમને અમારા સમાજ થકી અમે ઘણી ઘણી એમને મદદરૂપ બનીએ છીએ અને બને ત્યાં સુધી અમે જ્યાં સુધી છીએ સમાજના આગેવાનો અને સમાજ છે અમારી આદિવાસી એ સૌ મળીને ભેગા મળીને આવું જે પ્રગતિ આજે કાર્ય છે એ કરતા રહીશું અને કરાવીશું। બ્યુરો રિપોર્ટ, R4U ન્યૂઝ, નવસારી।